હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કટોરી ચાટ ફ્રેન્ડ્સ મારી બનાવેલી રેસીપી કટોરી ચાટ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કટોરી ચાટ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાતને ફ્રેન્ડ સૌથી પહેલાં આપણે કટોરી બનાવીશું એક બાઉલ લઈશું એમાં એક કપ મેંદો નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું બેથી ત્રણ ચમચ તેલ નાખીશું મોયણ કરવા માટે એને બરાબર મિક્સ કરી લઈશું એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને કડક લોટ બાંધી લેવાનો છે જે રીતે આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ એ રીતે લોટ બંધાઈ ગયો છે હવે એમાં થોડુંક તેલ નાખીશું અને એને મસળી લઈશું ફ્રેન્ડ્સ લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપીશું ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે અને લોટ સરસ એવો તૈયાર થઈ ગયો છે હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવીશું એને સાઈડમાં મૂકી દઈએ હવે એને આપણે રોટલીની સાઇઝમાં વણી લઈશું ફ્રેન્ડ્સ એને બહુ જાડી નહીં અને બહુ પાતળી પણ નહીં મીડિયમ સાઇઝમાં વણી લેવાની રોટલી વણાઈ ગઈ છે હવે એને આપણે ફોકની મદદથી આ રીતે કાણા પાડી લઈશું જેથી આપણે જ્યારે કટોરીને તળીએ ત્યારે એ ફૂલે નહીં હવે એક સ્ટીલની કટોરી લઈશું આ રીતની અને એને રોટલી પર મૂકીને આ રીતે એને લગાવી લઈશું આ રીતે એને પ્રેસ કરી લેવાની હવે એને આપણે આ જે ઉપરનો સાઈડનો ભાગ છે એને કટ કરીશું ધીમે ધીમે એને સાઈડમાં મૂકી દઈશું અને ફરીથી એને કટોરીને આપણે આ આ રીતે પ્રેસ કરી દઈશું એ જ રીતે આપણે બધી કટોરી બનાવી લઈએ હવે આપણે કટોરીને તળી લઈએ એક કઢાઈમાં તેલ લીધું છે ગેસને ઓન કરીએ તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે જે કટોરી બનાવી હતી એને નાખીશું ફ્રેન્ડ્સ એને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું અને એને આપણે આ રીતે ફેરવતા રહીશું એમાં આપણે ગરમ તેલ નાખીશું જેથી વાટકી અલગ થઈ જાય તમે જોઈ શકો છો વાટકી અલગ થાય છે એની જાતે જ વાટકી બહાર આવી જશે એને આ રીતે હલાવતા રહીશું સરસ જો વાટકી બહાર આવી ગઈ વાટકીને આપણે નીકાળી લઈશું એમાં ગરમ તેલ નાખીશું એટલે અંદરથી પણ શેકાઈ જાય કટોરીને તળાતાં બેથી પાંચ મિનિટ લાગે છે એને મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાની જેથી એ ક્રિસ્પી બને કટોરી તળાઈ ગઈ છે હવે એને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું એ જ રીતે દરેક કટોરીને આપણે તળી લઈશું ફ્રેન્ડ્સ કટોરી તૈયાર છે હવે એને આપણે સાઈડમાં મૂકી દઈએ કટોરીમાં સ્ટફિંગ ભરવા માટે સામગ્રી જોઈ લઈએ અડધો કપ બાફેલા ચણા એક મીડિયમ સાઇઝનું બટાકું જેને બાફીને ઝીણું સમારી લીધું છે એક ઝીણી સમારેલી ડુંગળી એક ઝીણું સમારેલું ટામેટું બે ચમચ આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ એક ચમચ આંબલી અને ગોળની ચટણી બે ચમચ દહીં બે ચમચ દાદમના દાણા ઝીણી સેવ અને એક ચમચ ચાટ મસાલો ફ્રેન્ડ્સ હવે આપણે કટોરી ચાટ બનાવીશું ફ્રેન્ડ્સ એક પ્લેટમાં કટોરી આપણે જે બનાવી હતી એને લઈશું પછી એમાં આપણે બાફેલા બટાકા નાખીશું સ્ટફિંગમાં ફ્રેન્ડ્સ તમને જે પણ ભાવતું હોય એ વસ્તુ લઈ શકો છો બાફેલા ચણા નાખીશું ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ઝીણું સમારેલું ટામેટું નાખીશું એમાં અડધી ચમચ આપણે ચાટ મસાલો નાખીશું બે ચમચ દહીં નાખીશું એક ચમચ ગોળ આંબલીની ચટણી નાખીશું એક ચમચ ગ્રીન ચટણી નાખીશું દાડમના દાણા મૂકીશું ઝીણી સેવ નાખીશું એમાં ઉપરથી આપણે કોથમીર મૂકીશું ફ્રેન્ડ્સ તૈયાર છે કટોરી ચાટ એને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તૈયાર છે કટોરી ચાટ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી લાગે છે ફ્રેન્ડ્સ મારી બનાવેલી રેસિપી કટોરી ચાટ જો તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ